હવે આટલો મોટો કાર્યક્રમ કરીએ જે સરકારનો કાર્યક્રમ છે. અમે અહીંયા ફોટો પડાવવા આવ્યા છે કે હે તમારું જંગલ ખાતું શું ધંધા કરે છે ખબર છે? ગયા વર્ષે સાહેબ આવ્યા હતા અહીંયા બાજુમાં ઝાડવા રોપી ગયા. ચાલો કેટલા ઝાડવા તૈયાર છે હમણાં જોઈએ જોવા. હે ડેડિયાપાડામાં તમે પ્રોગ્રામ કર્યો 49 લાખનું તમારું કૌશલ્ય વિકાસ કેન્દ્ર તમે ખુલ્લું મૂક્યું. 6 કરોડ રૂપિયા તો તમે વાવતરો ઉતાર્યા છે. ભાડાના જમવાના તમારા જંગલ ખાતામાં શું ધંધા ચાલે છે ને ભાઈ? બધું ખબર છે, બરાબર છે. અહીંયા આપણે આ પેડ જેટલા પણ રોકીએ છીએ બધા સચવાવા જોઈએ. ફોરેસ્ટ વિભાગની જવાબદારી છે ભાઈ. વન સમિતિને સાથે રાખીને ગયા વર્ષે તમે મુકેશ પટેલ સાહેબને બોલાવી લાવ્યા. સાહેબે ઉદઘાટન કર્યું. આજે જોવા જઈએ આપણે કેટલા ઝાડવા તૈયાર છે ત્યાં, કેટલા ઝાડવા તમે સાચવ્યા છે. આ સીડ્યુલ એરિયા છે, અભયારણ્ય છે, અનુસૂચિ 5 લાગે છે. તમે હમણાં પ્રોજેક્ટ લઈને આવ્યા છો તેની વાત તો કરતા નથી. માલ સામોટમાં 40 કરોડનો પ્રોજેક્ટ લાવ્યા, તમે 400 કરોડનો લાવો. મેં તો એવું કેમ છું મોદી સાહેબને લઈ આવીને ઉદઘાટન કરીએ? અમને વાંધો નથી વિકાસ સાથે, અમને જરાય વાંધો નથી. પણ જે રીતે અમને કેવડિયામાં રોજગાર આપીશું, પ્રવાસન કરીશું. અમારા આજે માતા બહેનો ત્યાં રડે છે, ત્યારે કેમ કોણ જોવા નથી આવતું? સાપુતારા હિલ સ્ટેશન બનાવવાના નામે કે મૂળ ગામ હતું તેને તમે નીચે મોકલી આપ્યું છે નવા ગામમાં. આજે લારી ગલ્લા નથી મેકવા દેતા. માલ સામોટમાં જે પણ પ્રોજેક્ટ આવ્યો છે અમને વાંધો નથી, તમે વિકાસ કરો. 400 કરોડનો પ્રોજેક્ટ લાવો, 40 કરોડનો નહીં 400નો લાવો. સહમત છે અમે, પણ અમારા લોકલ ગ્રામ પંચાયતની સહમતિ લો, અમારી વન અધિકારી સમિતિની સહમતિ લો, એમને ભાગીદારીમાં લો. બહારના લોકો આવે, અહીંયા કોર્પોરેટ જગતની નજર છે. 302 એકર જમીન માલ સામોટમાં હાઉસિંગ સોસાયટીએ લીધી છે ભાઈ. એ એક પણ ઇંચ જમીન અમે આપીશું નહીં. એ સરકાર અહીંયા આર્મી મૂકે ને મૂકી લેજો, લડવા માટે તૈયાર છે અમે. અહીંયા બી તમારો પ્રોજેક્ટ લગાડો, રોજગારી આપો, અમને જરાય વાંધો નથી. પણ કાલે ઉઠીને જમીનો પર અતિક્રમણ થશે, અમારો ખેડી ખાનાર ખેડૂતની જમીન છીનવા છે, તો અમે જંગલ ખાતાને કે કોઈના બાપને અહીં ઉભરી રહેવા દઈએ. તમારું જંગલ ખાતું 1927માં આવ્યું છે, અમારા બાપ દાદાની આ જમીન છે. વચ્ચે મારે તો આરેફો આવ્યો હતો પેલો ભાઈ, મને કે મુકેશ પટેલ સાહેબનો ફોન આવ્યો છે, તમારું ઘર ક્યાં છે મને બતાવો. પૂછી લેજો આ સાહેબ મનસુખ સાહેબ અમારા ઘરના છે. મીરા ડુંગરી, બાવા ડુંગરી, ભૂરા ડુંગરી કુટુંબનો છું મેં. મારા બાપ દાદાએ 500 એકર જમીન અનામત જંગલ બનાવવા માટે કોલીવાડામાં આપી છે. આજે પણ એના રેકોર્ડ છે, જંગલ ખાતામાં કઢાવી લેજે ભાઈ. બરાબર છે ને? જયતર વસાવાના ઘરની એમને પટેલ સાહેબને કોઈ પડેલી હોય ને તો ઘરે આવીને બતાવે સરકાર બી. બરાબર, કોઈના બાપથી ડરતા નથી. આદિ અનાધિકાળથી આદિવાસી આ જંગલમાં રહે છે, આ જંગલ અમે હાથેવો છે. વિકાસ કરો ને. અહીંયા માથાવલીમાં આજે માસ્ટર નથી, મનસુખ સાહેબ હતા, દર્શનાબેન હતા, કલેક્ટરને કીધું તો અઠવાડિયામાં માસ્ટર આવશે, કેમ માસ્ટર નથી આવ્યો? અહીંયા શરીબારોમાં રહો નથી, એ કરો ને. એટલે ફોરેસ્ટ વાળા પોતપોતાની ઘરની એજન્સી રાખીને દર વર્ષે 8-8 કરોડ રૂપિયા ઉતારે છે. ડેડિયાપાડા રેન્જ હોય કે સોડાપાડા રેન્જ, તમે જંગલો બનાવવાના હોય તો બનાવો, તમારું ખાતું બંધ કરી દો. બરાબર છે? એ તમારા ટ્રાઇબલના તમારા બાપના પૈસા નથી. આ ડીસીએફ સાહેબ તમારી રૂબરૂમાં કેમ છું? કૌશલ્યવર્ધક કેન્દ્ર તમે ડેડિયાપાડા બનાવ્યું, 49 લાખમાં બનાવ્યું, એને ખુલ્લું મૂકવાનું તમે હવે 6 કરોડ રૂપિયા ઉતારી લીધા, કેમ ભાઈ? આ તમારી સિસ્ટમ છે? એટલે પ્રોટોકોલ સાચવજો. તમારા મગજમાં કઈ ધુમાડો હોય ને ભાઈ કાઢી નાખજો. બરાબર છે? એક એક ઝાડ અહીંયા ઉભું થવું જોઈએ. વિકાસ થાય, ડેવલપિંગ કરો, ટુરિઝમ આવશે, ટુરિસ્ટો આવશે, 2 પૈસા વાપરશે, અમારા લોકોને રોજગારી મળશે, અમે સહમત છે. પણ કાલે ઉઠીને જમીનો લેવાની કોઈ વાત કરશો ને તો પછી અમે છે ને તમે છે, આ તમને કીધું. બરાબર છે? એટલે આવી રીતના બીજી વાર ભૂલ નહીં કરતા ભાઈ મેનેજમેન્ટ.